अबे धोरण आठ गणित चैप्टर बे नवा चैप्टर ने अपने आज की शुभ शुरुआत करीशु। एक चल सुरेख समीकरण। आम तो चल एटले तमने खबर छे आगर धोरण सात में चल एने एबीसीडी ना अक्षरों आपड़ा एबीसीडी ना जे 26 मूलाक्षरो आवे एज मूलाक्षरों नो उपयोग करवानो छे। एक चल सुरेख समीकरण ना કે જેની અંદર એક જ ચલ આવે, ફક્ત કોઈ પણ એક ચલ આવવો જોઈએ। અહીં ઉદાહરણ તરીકે 2x 2x + 1 3y - 7 12 - 5 છે, બીજું છે 5 છેદમાં 4 કૌંસમાં x - 4 - 10। આ બધા એક ચલ સંરેખ સમીકરણના ઉદાહરણો છે। આમ તો ધોરણ 7 માં ઉકેલ શોધવાના દાખલા એક ચલ સુરેખ સમીકરણ ચેપ્ટર આવી ગયેલું છે। થોડી આગળની માહિતી જોવાની ધોરણ 7 ની ઉકેલ શોધો, ખાસ અહીં ધ્યાન રાખજો। અહીં છે 2x - 3 = 7। યાદ રાખવાનું કે x વાળું પદ પોતાની જગ્યા પર રાખવાનું, બાકીના પદો જમણી બાજુ લઈ જવાના। તો અહીં આપણે 2x જગ્યા પર રાખીશું બરાબર, અહીં માટે ચિહ્ન આવશે। તો 7 7 + 3 આગળ જઈએ 2x ઇક્વલ ટુ 7 + 3 એટલે 10। આગળ જઈએ આ x ની બાજુમાં જે 2 આવે એ 10 ના છેદમાં જશે, તો x = 10 ડિવાઇડ ટુ 2 5 10, તો x ઇક્વલ ટુ 5। એ જ પ્રમાણે એક બીજું એક ઉકેલ છે 2y + 9 = 4। આમાં વાય ચલ છે, વાયને આપણે જગ્યા પર રાખીશું 2y ઇક્વલ ટુ 4 9 પેલી બાજુ જવાનો એટલે માઇનસ 9, તો 2y ઇક્વલ ટુ 4 માઇનસ 9 માઇનસ 5। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે તો y ઇક્વલ ટુ માઇનસ 5 / 2। ઉપર મોટી સંખ્યા છે, મિશ્રમાં ફેરવી શકાય 2 દૂ 4 ને 1 5 તો માઇનસ। આ રીતે ઉકેલ શોધી શકાય। એવા બીજા બે એક્સ્ટ્રા દાખલા છે 3n - 2 = 46, તો 3n = 46 + 2, તો n = 3n = 48 થવાનું, તો n ઇક્વલ ટુ 48 ડિવાઈડ 3 48 / 3 6 2 16 તારી 48, તો n બરાબર 16 આવશે। ત્યાર પછી એક બીજું એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા છે 5m + 7 = 17, તો 5m ઇક્વલ ટુ 17 - 7। તો આગળ જતા 5m ઇક્વલ ટુ 17 - 7 એટલે કેટલા રહ્યા 10, તો આગળ m બરાબર 10 / 5 5 ગુણા 10, તો અહીંયા આવશે m બરાબર 2। આને લગતા હોમવર્ક